સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને. क्या जाए छे કેટલું દોડી જા થાકી જઈશ. જમીન હોય કે આસમાન, શૈતાન જાય શમશાન. એ ભાગતા પહેલા સાંભળતા જાઓ, આ ઠાકુર રુદ્ર પ્રતાપ સિંહ ની ધરતી છે, અને અહીં સ્ત્રી ની ચુંદડી પર હાથ નાખનાર માટે એ ચુંદડી કફન બની જતી હોય છે. દાદા ભાઈ, બેટા, તું આમ રોજ કલાકો સુધી ચાંદના ફોટાને જોયા કરે છે, શું વિચારે છે બેટા? વિચાર તો ક્યારેય નથી આવતો માં, જ્યારે આ ફોટાને જોઉં છું, ચાંદના સ્મિતને જોઉં છું, ને જિંદગીની બધી જંજાળ ભૂલાઈ જાય છે. બેટા, ફોટાને બહુ જોયા ના કર, તારી બેનને નજર લાગી જશે. નહીં માં, મારી ઢીંગલીને એના દાદાભાઈની નજર ક્યારેય ના લાગે, ખરું ને? આજે પણ મને યાદ છે, બાપુજી ગયા ત્યારે આટલી નાની ઢીંગલી મારા ખોળામાં મૂકીને ગયા હતા, અને આજે આ ઢીંગલી સંગે મરમરની મૂરત બની ગઈ છે. એક દિવસ આ ઢીંગલી એના ઢીંગલા સાથે પરણીને ચાલી જશે, અને એના દાદાભાઈ
આ મોટી હવેલીમાં એકલા રહી જશે. બેટા, બહુ વિચાર નહીં, ચાલ જમી લે. सितम पे सितम ढाना उनकी फितरत में है, सर झुकाए हम हर जख्म सह गए. ओ भाई जो तो करो, आशिक तो कवि थई गयो. ए तने नहीं समझाय जमुरिया, चल एनएसएस नो सेमिनार छे અને પેલો હિટલર જોશે ને તો ગોળી દેશે. ચલો ચલો ચાલો ચલો આપણે ત્યાં બેસ. હા ચલ, આજે તો ક્લાસમાં મજા આવી ગઈ નહીં? હા, પણ થોડું લેક્ચર બી એવો જ હતો, પણ પ્રોફેસર સારા હતા. હા, મને પણ આ પ્રોફેસરના લેક્ચર એટેન્ડ કરવા બહુ ગમે છે. બાકી દાદા, ચુમા ચુમા દે દે ચુમા. વાવ, સેન્ડવિચ! આજે તો મજા પડી જશે ખાવામાં. હા, આ પ્રોફેસર છે ને બહુ ડિટેલથી સમજાવે છે અને બધા સ્ટુડન્ટ એમને રિસ્પેક્ટ કરે છે. ઇડિયટ રોકી, ચાલ ચાલ. યુ સ્ટુપિડ, ખબર નથી પડતી? મને તો તમારી આ સેક્સી અદાની જ ખબર પડે છે. હે રોકી, માઇન્ડ યોર લેંગ્વેજ. અમને તો એક જ લેંગ્વેજ આવડે છે, અરે એ છે લવ. તને વ્યાજ સહિત જો પાછી ના આપું ને તો કહે છે. ચાલ ચાંદ, ચાલ. અને છેલ્લા કેટલાક વર્ષોથી પરંપરા છે કે આ પંથકની કુસ્તી ઠાકુર રુદ્રપ્રતાપસિંહના પહેલવાન જ્વાલાસિંહ જ જીતે છે. આજે જોઈએ શું થાય છે. જ્વાલાસિંહ
જે રીતે ઢાળવા હતી તે જ પ્રમાણે માનસિંહને પછાડીને જ્વાલાસિંહ પોતાની વિજય કૂચ આગળ વધારી રહ્યો છે. હવે જ્વાલાસિંહ નો મુકાબલો કરવા સેજપુર ગામના કલ્લુ ખાન આવી રહ્યા છે. કલ્લુ ખાન અને જ્વાલાસિંહ વચ્ચે બરાબર ટક્કર જામી રહી છે. કલ્લુ ખાન પછડાયા અને ફરી જ્વાલાસિંહ ના મુકાબલા માટે તૈયાર છે. આ સાથે કલ્લુ ખાન નું પ્રકરણ અહીં પૂરું થાય છે. ખરેખર આજે કમાલ થઈ ગયો. મને લાગે છે આ પંથક માં એક પણ એવો મર્દ નથી જે જ્વાલાસિંહ ને ટક્કર આપી શકે. બસ હવે મારી પાસે માત્ર એક જ ઉપાય છે, ઠાકુર રુદ્ર પ્રતાપસિંહ ના પહેલવાન જ્વાલાસિંહ ને વિજેતા જાહેર કરવાનો. અને હા, હજી પણ કોઈ આ પંથક માં જવાબર્દ હોય તો મેદાન માં આવી શકે છે, નહીતર ઠાકુર રુદ્ર પ્રતાપસિંહ ના પહેલવાન જ્વાલાસિંહ નો વિજય નિશ્ચિત છે. એને લાવું માં સાબરી. હજુ અબ્દુલ મેદાનમાં આવ્યો જ ક્યાં છે? તમારા ઠાકોર ખબર નહીં હંમેશા ખોટા નિર્ણય પર જ કેમ જતા હોય છે. એટલે અબ્દુલ તમે? હા, અને ઇન્શાઅલ્લાહ તમારા ઠાકોરને આ જ્વાલાસિંહને ભોયમાં રગદોળ્યો નહીં તો અબ્દુલને પાણી હરામ છે. ઘણા વર્ષોની પરંપરા તોડીને આજ આપણા પંથકના અબ્દુલે ઠાકુરની આ કુસ્તી સ્પર્ધા જીતી લીધી છે અને તેને ઠાકુર તરફથી નહીં જોઈએ. હે, હું અહીંયા ઠાકુરની ખેરાત લેવા નથી આવ્યો, પરંતુ એ બતાવવા આવ્યો છું કે આ પંથકમાં હજુ અબ્દુલ જેવો સાવજ વસે છે જેની એક ત્રાડથી આખું પંથક ધ્રુજે છે. ખુદા હાફેઝ. Thank you.
જોજો તારો આશિક આવ્યો. કવિતા, અમારી સાથે ચાલ. ક્યાં? એને મળવા. અરે ચાંદ, સાંભળ તો ખરી. શું કામ? હા, શું કામ? તમે ક્લાસમાં અમારા નામનો તમાશો કરો છો? અમે અહીં ભણવા આવીએ છીએ, ના કે પ્રેમની ચોપાટો રમવા. અને હા, અમે આશા કરીએ છીએ કે ફરી તમે તમારો કિંમતી સમય બગાડીને ક્લાસરૂમમાં અમારી ફજેતી નહીં કરો. ચાલ કવિતા. અરે ચાંદ, સૂરજ હવે બરાબર પ્રેમમાં તપી ગયો ને એવું લાગે છે. જોને, ચારે બાજુ આઈ લવ યુ ના પોસ્ટર ચીપકાવ્યા છે. અરે, પણ તને કેવી રીતે ખબર કે આ પોસ્ટર સૂરજે લગાવ્યા છે? સિમ્પલ, અંદર ગિટાર દોરેલું છે. ચાંદ, ચાંદની ચાંદની સૂરજના કારણે, અને સૂરજની આંખમાં શીતળતા ચાંદને કારણે. આપણે ઈચ્છીએ ને તો પણ એકબીજાથી દૂર નહીં રહી શકીએ, એટલા માટે જ કહું છું આઈ લવ યુ. આઈ લવ યુ. ચાંદ, આટલો ભાવ ખાવાનો છોડી દે યાર. સુરજ તને બહુ દિલથી પ્રેમ કરે છે. અને હા, સુરજ હેન્ડસમ છે, હોશિયાર છે, એમાં શું ખામી છે? તારી જગ્યાએ હું હોત ને તો અત્યારે લગ્નના ફેરા પણ ફરી લીધા હોત. કવિતા, અમને આ પ્રેમની વાતોમાં કોઈ રસ નથી. જવા દે ને કવિતા. અરે હા, કાલે તો ચાંદની બર્થડે છે ને. બોલ ચાંદ, શું પાર્ટી આપીશ? એની બર્થડે ક્યાં હોય, માત્ર એક જ જગ્યાએ, અને એમાં પણ અનિતા રાજ હોય. હેતનો સાગર વરસાઉં તુઝ પર, હેતનો સાગર વરસાઉં તુઝ પર, ઓ મારી રાજ દુલારી. જીવે હજારો સાલ તું બેની, જન્મ દિવસની વધાઈ, ઓ મારી લાડલી બેની, ઓ મારી રાજ દુલારી, ઓ મારી લાડલી બેની, ઓ મારી રાજ દુલારી. વાહ, ફરે વાદળ, ફરે ફરે નદીના પુર, સૂરા બોલ્યા ના ફરે પશ્ચિમ ઉગે સુર, સૂરા બોલ્યા ના ફરે પશ્ચિમ ઉગે સુર. ભૂલાઈ જાતી વ્યથા મારી જ્યારે તું મુસ્કાતી, ઓ તારો સુંદર ચહેરો જોઈ આંખ મારી હરખાતી. મારું સુખ તારું છે, તારું દુઃખ મારું છે, તારી ખુશીઓ માટે મને મોત વાલું છે. આશ્વાસનમાં આ ધડકનમાં બેની તું જ સમાઈ. જીવે હજારો સાલ તું બેની, જન્મ દિવસની વધાઈ, ઓ મારી લાડલી બેની, ઓ મારી રાજ દુલારી, ઓ મારી લાડલી.
બેની ઓ મારી રાજ દુલારી ઘર એનું વસાવશે ઓ એકલો ભાઈ યાદ માયની આંખ્યું આમ વરસાવે મારી આશ તુજ છે મારી લાજ તુજ છે મારો સુર તુજ છે મારો અવાજ તુજ છે આશ્વસનમાં આ ધડકનમાં બેની તુજ સમાઈ જીવે હજારો સાલ તું બેની જન્મ દિવસની વધાઈ ઓ મારી લાડલી બેની ઓ મારી રાજ દુલારી ઓ મારી લાડલી બેની ઓ મારી રાજ દુલારી સાબેરીન ખુદા તને ખૂબ સુખી કરે. જસવંતસિંહ, આજે મારી બેનની વર્ષગાંઠ છે ને આજે આ વર્ષગાંઠ પર અમારી ચોખટ પર આવેલા દુશ્મનને પણ મોઢું મીઠું કર્યા વગર ના જવા દેવાય. અબ્દુલનું મોઢું મીઠું કરાવો. જસવંતસિંહ, આ મીઠાઈની મીઠાસમાં એટલી તાકાત નથી કે અમારામાં વહેતું વેરનું વખ મીઠું કરી શકે. ખુદા હાફેઝ. ચાંદ, ધેર ઇઝ અ સરપ્રાઈઝ ફોર યુ. અમારા માટે? હા, આજે હું તારા માટે અનમોલ ગિફ્ટ લાવી છું. ગિફ્ટ? પણ ગિફ્ટ તો તમે કોલેજમાં મને આપી હતી. હા, પણ આ ગિફ્ટ તો તારા માટે કોઈ ખાસ વ્યક્તિ લાવ્યું છે. ખાસ? પણ એ કોણ છે? એ તું જાતે જ જોઈ લે. ઓકે, લાવ. કવિતા, આ બધું શું છે? એ તો સૂરજે. નહીં, અમે તને કેટલી વાર કહ્યું કે આવી વાતો અમને પસંદ નથી.
પણ ચાંદ મારી બસ કહી દેજો એને કે અમે એની આ ગિફ્ટનો અસ્વીકાર કર્યો છે. સારું, તમે લોકો ક્લાસરૂમમાં જાઓ, હું બુક જમા કરાવીને આવું છું લાઇબ્રેરીમાં. ઓકે બાય. ભાઈ કવિતા. કવિતા બહુ ઉતાવળ લાગે છે, જવાય છે, શું ઉતાવળ છે. મારી સાથે થોડી પ્રેમની વાતો કરી લે પછી જા. રોકી, તારી યાદ શક્તિ બહુ કમજોર થઈ ગઈ લાગે છે. નહીં લાગે છે પહેલા પડી ભૂલી ગયો. એ જ તો નથી ભૂલાતું. રોકી હાથ છોડી દે. નહીં છોડું. હું કહું છું હાથ છોડી દે. નહીં છોડું તો શું. નહીં 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 નહીં, કોલેજમાં આવા શક્તિ કપૂર જેવા કામ નહીં કરવાના વિકી. ચાલ ને ભાઈ. જો ભાઈ, તે મને ધક્કો માર્યો ને, કંઈ વાંધો નહીં. તું મારા હાથ પગ પણ તોડી નાખ તો પણ કંઈ વાંધો નહીં, પણ મારા ગિટારને કંઈ ના થવું જોઈએ. હા ને, એક મિનિટ. હા જો ભાઈ, તે એક છોકરીનો હાથ પકડ્યો છે ને, તો પણ કંઈ વાંધો નહીં. પણ નહીં 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 નહીં, ચાલ હાથ છોડ. લાગે છે આજે તું મારા હાથનો માર ખાઈને જ જઈશ, સુધરીશ નહીં. ચલ હટ. Stop it! Stop it! Stop it! Stop it! Stop it! Stop it! Suraj!
તારા જો સ્કોલર સ્ટુડન્ટ આવી ગુંડાગીરી કરે. પણ સર, હું એની પાસે બુક માંગતો હતો પણ આપતો જ નથી. ઓ, વોટ એન એક્સક્યુઝ. સારું થયું બુક માંગી. થીસિસ માંગ્યો તો કદાચ તે એનું ખૂન કરી રાખ્યું હોત. સુરજ, આઈ કાન્ટ ટોલરેટ ઓલ ધીસ. માઇન્ડ વેલ, હવે પછી આવી કોઈ ગુંડાગીરી કરી છે ને ત્યાં, તો હું તને કોલેજમાંથી કાયમ માટે કાઢી મૂકીશ. ધીસ ઇઝ માય લાસ્ટ વોર્નિંગ, અન્ડરસ્ટેન્ડ? સુરજ, પ્રિન્સિપાલ બોલતા રહ્યા અને તે ખોટું બહાનું બનાવ્યું. અરે, રોકીની હકીકત કહી દેતો. અરે દોસ્ત, હકીકત કહી દેત, પણ મેં જ્યારે કવિતાનો લજવાતો ચહેરો જોયો ને, અને ભાઈ સાહેબ મહાન બની ગયા. ખરેખર તને તો ભારત રત્ન એવોર્ડ મળવો જોઈએ. સૌથી મોટો એવોર્ડ તો કવિતાની બદનામી બચીને એમાં છે, બાકી તો ઠીક છે. ચલ ભાઈ. મારી બાવડી લે જે જાલી. તર પર તારા મોલા મારા આવ્યો સુણજે ઇલ્તિઝા. તર પર તારા મોલા મારા આવ્યો સુણજે ઇલ્તિઝા. ગુલ ખીલે ગુલશન માં મોલા, ઓ ગુલ ખીલે ગુલશન માં મોલા, દૂર થાય સૌ ખિઝા. પર તારા મોલા મારા આવ્યો સુણજે ઇલ્તિઝા. દર પર તારા મોલા મારા આવ્યો સુણજે ઇલ્તિઝા. અલી અલી કલંદર, અલી અલી દમ મસ્ત કલંદર, અલી 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 મોલા કલંદર, અલી અલી દમ મસ્ત કલંદર, અલી અલી. તું જ કર દરકાર મોલા, તું મારો અઝીઝ છે. તું કરે રહેમત મોલા, સુન સદાએ ગમઝદા. પર તારા મોલા મારા આવ્યો સુણજે ઇલ્તિઝા. દર પર તારા મોલા મારા આવ્યો સુણજે ઇલ્તિઝા. અલી અલી કલંદર, અલી અલી દમ મસ્ત કલંદર, અલી 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 મોલા કલંદર, અલી અલી દમ મસ્ત કલંદર, અલી અલી. ઠાકુર, આજે ઈદ છે. જસવંતસિંહ, એમાં કહેવાનું ના હોય, ખબર છે ને ઈદના દિવસે શું કરવાનું હોય? અશ્કોનો સેલાબ લઈને આવ્યો તારી મઝાર પર, પૂરી કર મુરાદ મોલા.
ઉતારા કર કરમ બદકાર પર તારા મોલા મારા આવ્યો સુણજે ઇલ્તિઝા ઘર પર તારા મોલા મારા આવ્યો સુણજે ઇલ્તિઝા ધમસ્ત કલંદર મોલા કલંદર ધમસ્ત કલંદર કલંદર અલી અલી મેરે અલી કોઈ ન જાતો ખાલી મોલા તારિયા ચોખટ દી તારા બંદા ને બચાવે મોલા તું સંકટ થી હિફાજત કરતો સૌની તું કિસ્મત બદલે સૌની તું ઇનાયત કરતો સૌ પર તું રહેમત કરતો સૌ પર તું અલી મોલા 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 અલી 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 મોલા તું મસ્ત કલંદર મસ્ત કલંદર મસ્ત કલંદર મોલા તું મસ્ત કલંદર મસ્ત કલંદર મસ્ત કલંદર મોલા તું રહેમ કર મુશ્કિલ કુશા દર પર તારા મોલા મારા આવ્યો સુણજે ઇલ્તિઝા મોલા મારા મોલા પ્યારા સુણજે મારી ઇલ્તિઝા દુશ્મન હોય કે દોસ્ત, અમારા ઠાકોર દરેકને એક સરખા સાચવે છે. એટલે તારા માટે આ ઉપહાર મોકલાવી તને ઈદ મુબારક પાઠવ્યા છે. તમારા ઠાકોરને ના દોસ્તી નિભાવતા આવડી છે, ના દુશ્મની. આમ કોઈ ગેર સાથે ઈદ મોકલાવી, અમારી દુશ્મનીની મજાક તો ના ઉડાવો. અને આ તમારા ઠાકોરને કહેજો ઈદ મુબારક. ચલે પક્યા આ નીકળ. Oh, oh, oh.
ચૂપ હો, અરે ચુમ્મા દે, અરે જલ્દી આપ, અરે વીરે, ચૂપ, 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 એ વિકી, વિકી છોડ, એ છોડને ઘડીને ચડે છે, અરે કી, યપ, સાર, એ સાર, અરે પૂને, અરે સ્ટોપ ઇટ ખુદા જે કરશે ને એ સારા માટે જ હશે. હજુ પણ સમય છે, બધું સાચું કહી દે પ્રિન્સિપલને, આખરે તારા કેરિયરનો સવાલ છે યાર. ના દીપક, કવિતાની ઇજ્જતના ભોગે મારે મારી કરિયર નથી બનાવી. ચાલ દોસ્ત, અલવિદા. અલવિદા ખરી, હા પણ તારી નહીં, રોકીની. હા હા સૂરજ, મેં બધી જ વાત સરને કહી દીધી છે. સૂરજ, મને ગર્વ છે કે તું મારો અને આ કોલેજનો વિદ્યાર્થી છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય સન, બી હેપી, માય બ્લેસિસ આર ઓલવેઝ વિથ યુ. પાગલ મજનુ દીવાના, મોહબ્બત મેં યે નામ હમકો મિલે હૈ, તુમ્હે જો પસંદ હો અજ ફરમાના, દિલ જાના, પ્રેમી આશિક આવારા. કવિતા, ચાલને મારી સાથે?
આજે બહુ મોડું થઈ ગયું છે, જાન જલ્દી ચાલ, નહીં તો પ્રિન્સિપાલ હિટલર જાણશે ને તો જીવ ખાઈ જશે. બોલો મેડમ, તો હજી તૈયાર થાય છે. ઓ મારી મહારાણી, જલ્દી ચાલો ને, નહીતર મોડું થઈ જશે. જલ્દી ચાલ. એક મિનિટ. ઉફ, પાછું શું થયું? Thank you.
તરફ દેખતી હું આંખોમાં આવી તારા સપનામાં રંગો ભરી દઉં હો આંસુ તારા હું મારા કરી દઉં મારી ખુશીઓ હું તારી કરી દઉં નોખો સંબંધ છે ઋણોનો બંધ છે યાદો માં તું ખાબોમાં તું દિલનીયા ધડકનોમાં તું જ તું રંગ લાગ્યો રંગ લાગ્યો મને તારો રંગ લાગ્યો રંગ લાગ્યો મને તારો રંગ લાગ્યો શું થયું બસ સપનાની દુનિયામાં જ્યાં ચારે તરફ મારો પ્રેમ પ્રેમ અને પ્રેમ બીજું કોઈ જ નહીં અચ્છા માત્ર તું અને હું સૂરજ બસ બહુ વિચાર નહીં નહીં તો હવે કાંઈ નહીં બોલતી કારણ કે હું તારા વગર એક પળ પણ રહી શકું તેમ નથી એમ અને કાલથી વેકેશન પડશે ત્યારે શું કરીશ અમે રાજપુર ગામના ઠાકોર રુદ્ર પ્રતાપના બહેન છીએ વોટ શું વાત કરે છે હું પણ ત્યાંનો જ છું જોયું ચાંદ ઉપર વાળો પણ બે પ્રેમીઓને મળાવીને જ રહે છે પણ ચાંદ આ તમારું રજવાડું આપણા પ્રેમની વચ્ચે દિવાલ ઊભી કરી નાખશે તો ના સૂરજ અમે ઠાકુરો વચનના બહુ પાક્કા હઈએ છે હવે તો જ્યાં સૂરજ ત્યાં ચાંદ ચાંદ મને ફોન કરજે પાછી અને રજવાડામાં જઈને છે ને મને ભૂલી ના જતી હાજી મેડમ નહીં ભૂલું રંગનો કે રંગનો ફાઇનલી આજે કોલેજનો છેલ્લો દિવસ હા પણ ખબર નહીં આપણી મુલાકાત આટલી મોડી કેમ થઈ મોડી તો ખરી પણ જીવનભરની દાદાભાઈ સાહેબ
બૂટ પોલિશ કરાવી દો ને, ઘણા વખતથી ધૂળ લાગી હોય એવું લાગે છે. લા, હું તમારા બૂટ ચમકાવી આપું. હે સાહેબ, ક્યાં જવાના છો? એ જ ઠેકાણું તો શોધવાનું છે બેટા. તમે પણ મારી જેમ મને જ છો. ચાલો, એક વાત નક્કી થઈ ગઈ. ક્યાં દુનિયામાં ભગવાને માત્ર મને જ નથી બનાવ્યા, બીજા પણ છે. મતલબ તારા મા બાપ નથી? ચાચુ મોકલ્યો છે, ચાલ મારી સાથે. એ રોકી, તું અહીં દારૂ પીવે છે અને તાર પપ્પાનો તું ફોન નથી ઉપાડતો, મારી પત્તર ઠોકે છે. લે, તાર પપ્પા સાથે વાત કર. બિલકુલ નહીં. એ સૂરજના કારણે આખી કોલેજ વચ્ચે મારી બેઇજ્જતી થઈ અને મને કોલેજમાંથી કાઢી મૂક્યો. જ્યાં સુધી હું મારી થયેલી બેઇજ્જતીનો સૂરજ જોડે બદલો નહીં લઉં ને, મને ચેન નહીં આવે. જા, જઈને કહી દે ડેડીને કે કા તો હું સુરત જોડે મારો બદલો લઈને રહીશ, કા જીવન ભર એમને મારું મોં નહીં બતાવું. જા, કહી દે. હેલો અંકલ. મને કહેવાની જરૂર નથી, મેં બધું સાંભળી લીધું છે. એક કામ કર, મારા દીકરા રોકીને કે એનો બાપ ભલી હજી જીવે છે. મારું સંસદનું સત્ર પૂરું થયું છે, હું ગુજરાત આવું છું. આઈફોન, ક્યા બાત હૈ? ગિફ્ટ લઈ લીધી અને ચાચુને ચા ના પીવડાવી. આઈફોન ચાચુ, થેન્ક યુ સો મચ. હે, તું આમ જ વળગેલો રહીશ કે મને કામ પણ કરવા દઈશ? ચાચુ, દિવસ રાત મહેનત કરી, પરસેવાનું પાણી કરીને તમે મારી દરેક જરૂરિયાતો પૂરી કરી છે. ચાચુ, હું તમારી બંદગી કરું કે મારી જાતને અર્પણ કરું? હે, અર્પણ પણ નહીં અને સમર્પણ પણ નહીં, બસ તું ખૂબ સુખી થા અને આગળ વધ, એનાથી વધારે મારે કાંઈ નથી જોઈતું. ચાચુ, થેન્ક યુ ચાચુ. ચાલ બસ, હવે મને ચા તો પીવડાવ. અરે પીવડાવ. પીવડાવું છું ચાચુ. રોકી, સૂરજ, રોકી, રોકી, એ રોકી, એ રોકી, ઉપર આ શું કરે છે મારા બેટા? આ શું કરે છે? ડેડ, હેલો સૂરજ. આ સૂરજની ચિંતા તું શું કરવા કરે છે? આ તારો બાપ બેઠો છે ને,
સુરજ રાજપુર માં રહે છે અને કાકાની સાથે, અને એનું ત્યાં ગેરેજ પણ છે. ડેડ, તમને કેવી રીતે ખબર પડી? હે બેટા, રાજકારણમાં દોસ્તો કરતા દુશ્મનોની વધારે ખબર રાખવી પડે છે, અને તારા દુશ્મનને હરાવો અઘરો નથી, કારણ કે એ જેની સાથે રહે છે એનો અને ત્યાંના ઠાકુર રુદ્ર પ્રતાપસિંહનું વર્ષો જૂનું વેર છે. તો તમે તો દુશ્મનની આખી જન્મ કુંડળી લઈને આવી ગયા. અને હવે એમની કુંડળીમાં આવલી નામનો કાલ સર્પ યોગ શરૂ થાય છે. અબ્દુલના ગેરેજે ઊંચા અવાજે બોલવાનો હક ખાલી અબ્દુલનો છે. તો આ અબ્દુલને મારવાનો હક પણ અમને જ છે. માં ભવાનીની કૃપાથી આ પંથકમાં અજાણ્યો માણસ આતંક નથી મચાવી શકતો. એ જોકર, તું અજાણ્યો છે એટલે કહું છું. જય હો, 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 જય હો. બહુ નામ સાંભળ્યું છે રુદ્ર પ્રતાપસિંહ. આ તો તમારો દુશ્મન ને. અમારા દુશ્મનને મારવાનો હક પણ અમને જ છે. મને લાગે છે સૌથી પહેલા મારે ઠાકુરને સમજાવવું પડશે કે વલી શું ચીજ છે. જયો, ચલો ભાઈ, ચલો, હે ચલો. चुप चुप खड़े हो जरूर कोई बात है. ला 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 ला. શું થયું ચાંદ? મને લાગે છે કે ચાંદ અને સૂરજના મિલન વચ્ચે દુશ્મનીની અમાસના આવી જાય. દુશ્મની? પણ શેની દુશ્મની? હા ચાંદ, તારા દાદા ઠાકુર અને મારા ચાચુ વચ્ચેની દુશ્મની. તને જાણ છે આ દુશ્મની વિશે? ના સૂરજ, આ દુશ્મનીનો રસ્તો અમે પણ નથી જાણતા. હે, તું ચિંતા નહીં કર, આ દુશ્મનીનું રહસ્ય હું જાણીને જ રહીશ.
છો દુશ્મનના મસીહા, પણ તે દિવસે તો તમે તમારા દુશ્મનને બચાવી લીધા, પણ આજે તમને કોણ બચાવશે? ભલે સિંહ સૂતો હોય ને તો પણ સિંહ જ કહેવાય, જોજે તારું નિશાન ના ચૂકે નહીતર. ભાભી વાહ, આટલું બધું અભિમાન તો લે, તાકું છું તારા પર નિશાન. ઓ બાપા રે, કોઈ દિવસ નહીં કરું આવ્યો પાછો. હે વલી, દેશની લડાઈમાં શિયાળ ફાવી જાય એ મને મંજૂર નથી. જ્યારે છોકરો મોટો થાય એટલે કામ ધંધો સંભાળી લેવો જોઈએ. પણ ચાચો, મારે હજી માસ્ટર્સ કરવાનું બાકી છે. બસ હવે કાઈ ભણવું નથી. હા, આ ગેરેજ ચલાવો. ગેરેજ? પણ ચાચો, આપ અમે ભણીને તમે કાઈ મેળવી શકવાના નથી. અબ્દુલ ભાઈ, ગાડી રિપેરિંગ થઈ ગઈ? અરે સવરકર ભાઈ, થોડું કામ બાકી છે. અરે યાર, મારે ઠાકુરને ત્યાં મહાઆરતીમાં જવાનું છે, મોડું થાય છે, જલ્દી કરો ને ભાઈ. મોડું તો મારે પણ થાય છે યારા. હે અંબા મારી માવડી, આન માડી તું તો નો ધાર, રાની રે આધાર. હે માડી હાજરા હજુર, હે તાળી મારી માં, એ આઈ તારો જગમાં, જય જયકાર. શિરે ઢોલ વાગ્યા વાગ્યા તું નાચ નાચ, એ તે શિરે ઢોલ વાગ્યા વાગ્યા તું નાચ નાચ. હે સાજણ તું હાથ મારો, ઓ સાજણ તું હાથ મારો, હાથ માં પરો વિના. તે શિરે ઢોલ વાગ્યા વાગ્યા તું નાચ નાચ. અંબે માં આંગણે આવો માં, કે દર્શન દેવા આવો રે. અંબે માં આંગણે આવો માં, કે દર્શન દેવા.
મારો શણગાર તો મારો વરદાર તો મારો અવતાર તો લેને જાણી હો મારો શણગાર તો મારો વરદાર તો મારો અવતાર તો લેને જાણી સપનાની રાણી રુદિયાની રાણી બહુ બહુ થી આપણી પ્રીતુ બંધાણી સપનાની રાણી રુદિયાની રાણી બહુ બહુ થી આપણી પ્રીતુ બંધાણી જગ છૂટે જીવ છૂટે ઓ જગ છૂટે જીવ છૂટે સાજણ નહીં છોડું તો દેશી રે ઢોલ વાગ્યા વાગ્યા તું નાચ નાચ અંબે માં આંગણે આવો રે કે દર્શન દેવા આવો રે શ્વાસ તારા નામે લખ્યો તો જિંદગી લખી તી તારા રે નામે સપનું રોડાયું ભાવિ ખોવાયું આ દુનિયા છોડી જોગી અગામે ઉદાસી છોડી દે છોડ તું નિરાશા જિંદગી મળી છે મોઘા મૂલી અંધારું જાશે અજવાળું થશે સુખ દુઃખ ના કાયદા શાને ભૂલી રંગ થી ઉમંગ થી વિધિ ના લેખ વાંચ દેશી રે ઢોલ વાગ્યા એ દેશી રે ઢોલ વાગ્યા વાગ્યા તું નાચ ના હા અંબે માં આંગણે આવો રે કે દર્શન દેવા આવો રે રજવાડા હું છું સાધારણ માડી પણ જીગરું મારું સાવજ જેવું ધ્રુજ જગના ત્રાડ પાડી હે વેર આ કેવું વખડા જેવું જીરવું એને કેમ મળી એ હૈયું જલાવે આગ વરસાવે વેરી નાનેણ છે ભારી રે માડી વેરી નાનેણ છે ભારી રે માડી વેરી નાનેણ છે ભારી અચ્છા તો બરખોરદાર ને હવે હવેલીની શાનો શોકત સામે આ ચાચાની ખોલી ઝાંકી લાગવા લાગી હા ના ચાચુ વાત શાનો શોકતની નથી વાત તો તમારી સંકુચિત દુશ્મનીની છે જે અમારા પ્રેમનું ગળું ઘોટી રહી છે હે પ્રેમ જેને એ ખબર નથી કે તમારી દુશ્મનીનું કારણ શું છે સુરજ કાળની કબરમાં દફનાયેલા કારણને બહાર કાઢવાનો શું મતલબ તમારે માત્ર એટલું જાણવાનું છે કે તારું અને ચાંદનું મિલન શક્ય નથી શક્ય નથી પણ કેમ ચાચુ શા માટે શક્ય નથી તમારી અંગત દુશ્મની પર અમારા પ્રેમની બલી ચડે અમારો પ્રેમ તમારી દુશ્મનીનો મોહતાજ નથી મતલબ સૂરજ
તું અમારા ઉસૂલો સામે બગાવત છેડે છે. હા ચાચુ, આ બગાવત છે. તમારી ખોટી દુશ્મની સામે આ બગાવત છે. પ્રેમને ખતમ કરનાર તમારી નફરતની સામે આ બગાવત છે. તમારી ખોટી દુશ્મનીની પરંપરાની સામે આ બગાવત છે. જેનું કારણ અમે જાણતા પણ નથી, એવી તમારી ખોટી દુશ્મનીની સામે મારા પ્રેમનું બલિદાન આપું? ના, એ શક્ય નથી. કારણ જાણવું છે ને તારે? હા, તો ચાલ. ઠાકુર રુદ્ર પ્રતાપસિંહ? પ્રતાપસિંહ અહીંયા? અહીંયા? હા, આ ઠાકુર રુદ્ર પ્રતાપ જ છે. પણ ઠાકુર અહીં શું કરતા હતા તે સવાલ થાય છે ને તને? તો જાણ, ઠાકુર રુદ્ર પ્રતાપમાં એટલી તાકાત છે કે તે અબ્દુલની હસ્તી મિટાવી દે. પરંતુ એ મહાન છે. મહાન છે ચાચુ? તમે તમારા દુશ્મનના વખાણ કરો છો? હા, દુશ્મનીનો બીજ એક ગાઢ દોસ્તી હતો. વજીર અબ્દુલ, એલાન કરાવી દો રાજમાં કે હું શહનાઝને પોતાની ઠકરાણા બનાવી રહ્યો છું. પણ ઠાકોર, રાજા ઠાકોર, વજીર, મારો નિર્ણય અફળ છે, એને કોઈ બદલી નહીં શકે. રહેવા દો ઠાકુર, હું તમારી સાથે રહેવા નથી માંગતી. હે, અરે તને તો હું પકડીને લઈ આવીશ. પકડીને? તો પકડી બતાવ. ઊભી રહે તું. તો પછી ચાચુ? આપણા સમાજના નાચ જાતના ભેદભાવના ખબરમાં કેટલાય કેટલાય લોકોનું લોહી હમાયું છે, પરંતુ હજુ તે ખબર ખબર નહીં, ભરાતું જ નથી. બેટા રુદ્ર, ઠાકુરોને તેમના કુળની પરંપરાનું એક ગૌરવ હોય છે, માટે તારી દોસ્તી પણ એવા લોકો જોડે હોવી જોઈએ કે જે આપણા ઠાકુરોને લાયક હોય. એટલે શહનાઝ સાથેની તારી દોસ્તી આપણી પરંપરાની બિલકુલ વિરુદ્ધ છે. બાપુ, હું દોસ્તી માટે એટલું જ જાણું છું કે જ્યારે જે દિલથી ચાહે એ દોસ્ત, અને રસ હોય શહનાઝ દો હે ને, તો હું મારી ઠકરાણા બનાવવા માંગુ છું. રુદ્ર, હું તને અત્યારે પ્રેમથી સમજાવું છું, એટલે મારી વાતને ગંભીરતાથી લેજે, અને તું સામાન્ય ન સમજીશ. એટલે આજથી મારો હુકમ છે કે તું શહનાઝને ફરી ક્યારેય નહીં મળે, સમજ્યો? તો બાપુ, મારી પણ જીત છે કે હું શહનાઝને મળીશ, મળીશ ને મળીશ. રુદ્ર, અબ્દુલ.
છોટા ઠાકોર, રાજા ઠાકોર નો આદેશ છે, તમે આ લોકો સાથે ના રમો. આ લોકો એટલે અમે લોકો માણસ નથી? ચૂપ, તમને રાજઘરાની વાતમાં બોલવાનો અધિકાર નથી. કુંવર સાહેબ, આપ આવો છો? અને નહીં આવું તો નથી આવું, મારે નથી આવું, નહીં નહીં, મને નથી જવું. વિનય પ્રતાપ, આજે રુદ્રે તને કસોટીમાંથી પસાર કર્યો છે. એની શહેનાઝ સાથેની દોસ્તી ઘેરી થાય તો કુળની પ્રતિષ્ઠાને કલંક લાગે, અને એની વાત નહીં માનવામાં આવે તો એ તારી સામે વિદ્રોહ કરશે. ખબર નથી પડતી શું કરું. વિનય પ્રતાપ, તારી પાસે એક જ વિકલ્પ છે, શહેનાઝનું મોત. ના રહે વાંસ, ના રહે વાંસળી. ના ના, આટલી નાની બાળની હત્યા કરવી એ તો બાળ હત્યા કહેવાય, અને જો શહેનાઝ ઠકરાણા બને તો એને કુળ હત્યા કહેવાય. વિનય પ્રતાપ, વધુ વિચાર ન કર. વિનય પ્રતાપ, શહેનાઝની હત્યા કર, હત્યા કર, હત્યા કર. શું થયું શહેનાઝ? અબ્દુલ, ઠાકોર હજુ આવ્યા કેમ નથી? હા, આમ તો રોજ આવી જાય છે, આજે શું થયું? અબ્દુલ, તો એક કામ કર, એમની હવેલીએ જઈને તપાસ કરતો આવ. ખુદા ના કરે રાજા ઠાકોર એમને. તું ચિંતા ના કર, હું જાઉં છું. અમી અબુનો ઇંતકાલ થઈ ગયો હતો, અને વિનય પ્રતાપે એને પણ છીનવી લીધી. તડપતી શહેનાઝ અને એની ચીખ મારાથી સહન ન થઈ, અને બેટા રુદ્ર, તે સવારનું કેમ કંઈ ખાધું નથી? મને ભૂખ નથી લાગી.
એવું તો કઈ હતું હશે બેટા, જે થવાનું હતું એ થઈ ગયું. ના માં, જે નતું થવાનું એ થઈ ગયું. અને જો બાપુને એવું લાગે છે કે એમને શહેનાઝને મારીને મારી જિંદગી બચાવી છે, તો આજે અરુદ્ર પ્રતિજ્ઞા લે છે કે હું શહેનાઝના સિવાય બીજા કોઈને પણ મારી ઠકરાળા નહીં બનાવું. બાપુ, ઠાકોર. અને 30 વર્ષ માટે મને જેલ થઈ ગઈ. બાપુ. બેટા રુદ્ર, કદાચ મારો અંત આ જ રીતે લખાયો છે. હું તારો અને અબ્દુલનો ગુનેગાર છું, પણ મેં જે કંઈ કર્યું છે એ આપણા કુળની આબરૂ અને કુમારીને કલંક ન લાગે એ માટે કર્યું છે. આજે તું મને વચન આપ કે તું ક્યારેય કોઈ વિધર્મીને આપણા કુળનો હિસ્સો નહીં બનાવે. સોગંદ લે બેટા, સોગંદ લે. બાપુ, હું તમારા લોહીની સોગંદ કહું છું કે કોઈ પણ વિધર્મી વ્યક્તિ આપણા ઘરનો હિસ્સો નહીં બને. બાપુ, બાપુ. સૂરજ, સવાલ માત્ર અમારી દુશ્મની ન હોત તો હું રુદ્ર પ્રતાપ સામે મારા હાથ જોડીને તારાને ચાંદના મિલનની વાત કરત. અને મને વિશ્વાસ છે કે રુદ્ર પ્રતાપ પણ એ વાત માની જાત. પરંતુ સવાલ અહીં રુદ્ર પ્રતાપની સોગંદનો છે, જે ક્યારે પણ નહીં તોડે. તૂટશે ચાચુ, તૂટશે. જ્યારે પ્રેમનો સેલાબ ઉમટે છે ને, ત્યારે ત્યારે મોટા મોટા પહાડ પણ પથ્થર બનીને તૂટી જાય છે. જ્યારે આ તો ઠાકુરનું દિલ છે, એ જરૂર તૂટશે. જય હો, જય હો, જય હો રુદ્ર પ્રતાપ સિંહજી. વલ્લી બોલું. વલ્લી ઠાકુર, રુદ્ર પ્રતાપનો ફોન તારા જેવા કાયરનો અવાજ વધુ વખત સહન નથી કરી શકતો. ના ના ના, ફોન ના કાપતા રુદ્ર પ્રતાપ સિંહજી. ક્યારેક ક્યારેક સહન ન થતો અવાજ પણ આપણું ભલું કરી જતા હોય છે. ભલું ઠાકુર રુદ્ર પ્રતાપનું ભલું જો તારા જેવા કાયરો કરી શકતા હોય તો ઠાકુર રુદ્ર પ્રતાપનું આયખું લજવાય. ઠાકુર, તમારું આયખું લજવા તો ચાલત, પણ આ તો તમારી ચાંદનું આયખું લજવાય છે. ખબરદાર, જો તારી ગંદી જુબાન પર મારી બહેનનું નામ આવ્યું છે તો આજ પછી તારી જુબાન પર મારી બેનનું નામ ના આવવું જોઈએ, ને જો આવ્યું તો તારા જીવનની છેલ્લી ક્ષણ હશે. માત્ર નામ જ નહીં, દિલ આવી ગયું છે. અબ્દુલના પત્રિયા સુરતનું.
તમારી બહેન પર. બસ આ તો દોસ્તી નિભાવવા માટે ફોન કર્યો, આગળ તમારી મરજી. દાદાભાઈ ચાંદ, ઠાકુરો માટે એમનું ખમીર, કુમારી, ખાનદાની, એ જ એમનું જીવન હોય છે, અને એમાંથી એક પણ ઓછું થાય તો ઠાકુરો અપમાન થઈ જતા હોય છે, અને જો ત્રણે જાય. પણ દાદાભાઈ, આ તો તારી સમજણ માટે કહ્યું બેટા, કે તારા દાદાભાઈ કુમારી માટે પોતાનો જીવ પણ આપી શકે છે. બસ ચાંદ, આજ દુશ્મની આપણા પ્રેમની દિવાલ છે. પણ અમારા દાદાભાઈએ, હા તમારા દાદાભાઈ અને અમારા બુવાની પ્રેમની આગ આપણા પ્રેમના મિલનને સળગાવી દેશે. પણ આપણે શું કરીશું? બસ હવે એક જ વિકલ્પ છે. શું? આ દુશ્મનીની દુનિયાથી ભાગીને આપણે આપણા પ્રેમની એક નવી દુનિયા બનાવીશું. ના સૂરજ, અશક્ય નથી. મારા દાદાભાઈ માટે ખમીર, ખુમારી અને ખાનદાની જ સર્વસ્વ છે, અને જો એને કોઈ ઠેસ પહોંચે તો એ જીવી નહીં શકે. અને અમે અમારા સ્વાર્થ માટે અમારા દાદાભાઈને મોતના મોમાં ધકેલી નહીં શકીએ. મતલબ તમે આપણા પ્રેમનું ખૂન કરી દેશો? ના સૂરજ, અમે એવું તો નથી કહ્યું. ચાંદ, આજની રાત એક વિદ્રોહની રાત હશે, એક બગાવતની રાત હશે. આજે રાત્રે 12 વાગે હું તારી રાહ જોઈશ. જો તું નહીં આવે તો હું દાદાભાઈ પાસે જઈ તારો હાથ માંગીશ. પછી પરિણામ કઈ પણ આવે. સુરજ, સુરજ સાંભળ, અમે નહીં આવી શકીએ, નહીં આવી શકીએ. દાદા ઠાકોર, હે દાદા ઠાકોર, અબ્દુલ, આપણી વર્ષો જૂની દુશ્મનીને નિભાવવા માટે તે તારા ભત્રીજાને મોરું બનાવ્યો. મોરા બનાવવાની અબ્દુલને જરૂર નથી, કારણ કે દોસ્તી અને દુશ્મની નિભાવતા અમને બાખૂબી આવડે છે. તો તું પણ સમજી લેજે, સુરજ મારી બેનને બગાડીને લઈ ગયો છે. એના જીવનમાં માત્ર 24 કલાક છે. 24 કલાક, 24 કલાકની અંદર જો મારી બેનને ઘરે નથી મૂકી ગયો ને તો પોલીસ કમિશનરની યાદી જણાવે છે રાજપુરા ગામના ઠાકુર રુદ્રપ્રતાપસિંહની બેન ચાંદનું અપહરણ કરવામાં આવેલ છે. તે અપહરણ એ જ ગામના સુરત નામના યુવકે કરેલ છે.
પોલીસને આશંકા છે કે તેઓ રાજપુરા પાસેના જંગલોમાં છુપાયેલા હોવા જોઈએ, અને જે કોઈને આ વ્યક્તિઓની ભાળ મળે તેની કમિશનરશ્રીને અથવા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી. ધન્યવાદ. રોકી, ચાંદ પાણી નાખ, ચાંદ. આજે આ લોકોને ખતમ કરી દો. ચાંદ ભાગ, ચાચુ જોશે તો તને દાદાભાઈના હવાને કરી દેશે. ભાગ. Oh, my God.
ભાગી રહ્યા છે, પકડો એમને. શોધો આ લોકોને, ચલો. તું આ બાજુ જા અને તું આ બાજુ, એ બહુ દૂર ન જતા. હાય હાય.
ઉકલી ગયો. હાચું કહું સુરત, મારા દીકરાને કાંટો વાગે ને બાવળ કાપી નાખતો, અને જ્યારે તે મને તો બસ એટલું જ લઈ જોઈએ જેટલું તે રોકીનું વહાવ્યું છે. નહીં છોડું તને, નહીં છોડું. ઠાકોર, કોઈ પણ ગ્રહણ સુરજ સામે ટકી શકતો નથી. એમાં પણ અબ્દુલ ની હયાતી માં તો નહીં જ. સુરજ, જીવતે જીવ મારું વચન તમને ભેગા નહીં થવા દે. ઠાકોર, 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 દાદા ભાઈ, ઠાકોર, આશ્વસન મુસલમાન હોય પણ બંદા તો છે એક જ ખુદા ના. લોહી લાલ એક જ છે. Oh.
પાડી દે અને ભેદ નથી રાખતા તો આપણે શા માટે નાત જાત ના ભેદભાવ ની ચક્કી માં પેસાઈએ છીએ? હે ઠાકોર, આજે અબ્દુલ તમને ગુહાર કરે છે, અરે બગાવત કરો, બગાવત કરો જૂઠી સોગંદ સામે, પણ જાત તો હાથ આપી દો સૂરજના હાથમાં, આપી દો દોસ્ત. ઠાકોર, છતાં પણ તમારી સોગંદ તૂટી નથી. સૂરજ મારો સગો ભત્રીજો નથી, એને મેં તો તકલીફ છે. માનવ જાતની ઉત્પત્તિથી આજ સુધીની ઉત્ક્રાંતિ વચ્ચે માનવ જાતને એક અભિશ્રાપ મળેલ છે. માણસે પોતે બનાવેલા નાત જાત ઊંચ નીચ તથા અમીરી ગરીબીના ચક્રવ્યૂહમાં તે પોતે ફસાતો ગયો છે, જેના પરિણામ કેટલાય વર્ષોથી આપણે ભોગવતા આવ્યા છે અને ભોગવતા રહીશું. આપણે એક સ્વસ્થ સમાજ બનાવવા માટે સૌથી પહેલા જ્ઞાતિ ધર્મ અને સામાજિક ઊંચ નીચની આ રસમો રિવાજ સામે એક રેખા ખેંચવી પડશે, બગાવત કરવી પડશે, અને ત્યારે જ ઉગશે એક નવી સવાર જેમાં માત્ર પ્રેમ અમન ઇન્સાનિયતના પંખી મીઠો કલરવ કરી મનુષ્યના જીવનમાં નવો કેસરિયો રંગ ભરશે.